રેડિયમ કટિંગ ની શોપ છે, આટલા ટાઈમ થી એમને સારો એક્સપિરિયન્સ છે, તો એ જ કરવાના છે, એટલે વેઇટ કરજો. એકચ્યુઅલી થોડોક કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે, કારણ કે આ જે શીટ છે જે અમે અલગ કલરની એક મંગાવી હતી, લાઈક પિંક કલર મંગાવ્યો હતો, બેબી પિંક, પણ આ આવી ગયો છે, એટલે મેબી કદાચ આ રિટર્ન થાય. બાકી જે વ્હાઈટ છે, આખા ઘરમાં વ્હાઈટ લગાવવાની છે, તો જોઈએ કેવું થાય છે. હું આજે વહેલા ઉઠી ગઈ હતી અને મારા 5 દિવસથી યોગા બી ચાલુ છે, અને બસ મેં યોગા કરી લીધા છે અને મમ્મી 3-4 વાર બૂમ પાડી દીધી છે કે હવે નહીં લે તું, એટલે હવે હું નઈને મળું, ચલો. સો ગાઈઝ, હું અને બા ગયા હતા જ્વેલર્સ પાસે, કારણ કે એમને રુદ્રાક્ષનું સોનાનું બ્રેસલેટ કરાવવું હતું સરસ મજાનું. સો ગાઈઝ, અત્યારે ઘડિયાળ કેમ ગઈ? ચિંતન ના આપણે એક્સપ્રેશન લઈશું કે એને કેવું લાગ્યું અમારું નવું ઘર, એટલે એનું કેવાય, એટલે બધાનું નવું ઘર. આ છે કેસુદનું જળ હળતું રોશની વાળું માર્કેટ. ઘણા લોકોની તૈયારી થાય છે, ઘણા લોકોની થઈ ગઈ છે, બધાના ઘરે દીવા અને સરસ મજાની લાઈટો ચમકી રહી છે, અને આ જોઈ લો મારું ઘર છેલ્લી વાર, કારણ કે હવે નવું બનવાનું છે. હાઉ એક્સાઇટેડ યુ આર? જરાય નહીં. કા? કારણ કે મન તો દેખાય જ છે, મારું જ ઘર છે, મારે અહીંયા રહેવાનું. નો, લોકોનો જવાબ કેવા હોય છે? મારી રંગોળી થઈ ગઈ છે. હું એટલી સારી નહી બનાવતી, પણ મેં આટલી કરી. રાત્રે 3 વાગે ઉઠ્યા હતા અને સવારે 5 વાગે અમે ગયા ચિંતનને લેવા માટે. ફર્સ્ટ સ્ટોપ ઉપર અમે લેવા ગયા હતા અને રસ્તા લિટરલી બહુ ખરાબ હતા. ચંદ્ર બહુ જ મસ્ત લાગતો હતો, પણ ફોનમાં કેપ્ચર નહોતો થતો. ચિંતન આવી ગયો છે એન્ડ સી ધ રિએક્શન. ફાઇનલી ચિંતન આવી ગયો છે ઘરે. આદિ, તું હટી જા. ઓકે, આવો આવો. અરે આવો આવો, ઊભા રહો. આવો આવો. અલગ જ દેખાય, મસ્ત લાગે છે ને? મસ્ત આ વાળું કેટલું મસ્ત લાગે છે ને? આવો ફાટે તો થોડોક જ દેખાય ને, મંજો હોય તો અત્યારે થોડું મસ્ત થઈ ગયો. હજી આટલા હે? હા, ચાલી જાય. હજી આ બધે આવશે બધે. અમે રાત્રે અમે લોકો 2 વગાડ્યા હતા, આ લોકો 2:30 વગાડ્યા હતા. મસ્ત થઈ ગયું. ઉપાય લગે બધે, ઉપાય. રિયો વોશરૂમ જઈને આવે, આપણે એવું કઈ જોવાય નહી. ડ્રોન બહાર આવી જા. ખોટા રિએક્શન જતા રહી કરતા બહાર આવી જા. અરે અરે અરે, મેં કીધું તું ને સ્મેલ આવી જશે. તને ખબર છે હું તને કેટલો મિસ કરતો હતો. હા, રીલી? હા,
મારા હાથ ના રોટલા ખાઈ ને બધા ઝાડા થઈ જાય, ઝાડા થઈ ગયા, બધા ઝાડા કરે.